હલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું છું પ્રતિભા. આજે હું પહેલી વાર વિડીયો બનાવી રહી છું એવા વ્યુઅર્સ માટે કે જેને ખરેખર ગાર્ડનિંગનો શોખ છે, પણ એમની પાસે બાલ્કની કે એવું કશું નથી, અને જ્યાં સૂર્યપ્રકાશ પણ બહુ જ ઓછા પ્રમાણમાં આવતો હોય 1-2 કલાક માટે, તો ત્યાં પોતાનો ગાર્ડનિંગનો શોખ સરસ રીતે પોતે પૂરો કરી શકે છે. તો મેં આ લોકડાઉન દરમિયાન મેં મારો શોખ પૂરો કર્યો છે. મને થયું ચાલો હું પણ મારા વ્યુઅર્સને જણાવી દઉં. આ વિડીયો ખાસ એના માટે મેં બનાવ્યો છે જે ખરેખર ગાર્ડનિંગનો શોખ છે અને પોતાનું કામ સરસ રીતે એન્જોય કરી શકે છે. તો પ્લીઝ ચાલો મારી સાથે. સૌથી પહેલાં તમને આજે મારા જે પહેલો પ્લાન્ટ મેં કરેલું, મારું કામ ચાલુ કર્યું, એ મારું જૂનું પુરાણું માટલું છે. એને મેં ઓઇલ પેઇન્ટ કરી, કલર કરી અને સરસ મજાનો જીજી પ્લાન્ટ મેં એમાં મૂક્યો હતો. ઘણો લાંબો સમય થઈ ગયો છે. જુઓ કેટલા સુંદર એના પાન આવી રહ્યા છે, નવા ગ્રીન કલરના ફેધર્સ હોય એવું લાગે, સુંદર સુંદર હે ને. અને બીજું કે આ અત્યારે આમાં લગભગ બધાના એસી ઉપકરણો બધાને ચાલુ હોય એટલે આપણે અત્યારે ઓક્સિજન લેવલની પણ વધારે જરૂર હોય છે. તો આનેથી આપણે ઓક્સિજનને પણ આપણે બેલેન્સ કરી શકીએ છીએ આપણા ઘરમાં. અને બીજા નાના નાના બેબીઝ પણ બહુ સરસ આવી રહ્યા છે. મારો પ્લાન્ટ છે કેટલો સુંદર લાગી રહ્યો છે. ગ્રીન કલર ડેકોરેશન ઘરમાં પણ બહુ જ સુંદર પોઝિટિવ એટમોસ્ફિયર આપણને આપી રહ્યો છે. મારો બીજો પ્લાન્ટ છે, બહુ સુંદર દેખાડી રહ્યું છે તમને. આ લકી બાંબુ છે. જુઓ એકચ્યુઅલી મારા રૂમમાં ટેબલ ઉપર પડ્યો હતો, હમણાં જ લઈને આપ્યો. લકી બાંબુ કેટલો સુંદર, મારો ફેવરેટ પ્લાન્ટ છે. જુઓ લાવી ત્યારે ખૂબ જ નાનો પ્લાન્ટ હતો, પણ અત્યારે સુંદર સુંદર બેબીઝ આવી રહ્યા છે એના. બહુ સરસ થઈ ગયો છે પ્લાન્ટ. અને આ પણ એક બહુ જ પોઝિટિવિટી અને ઘરમાં સારું લાગે છે આપણને. ત્રીજો પ્લાન્ટ છે ગ્રશિના, કેટલો સુંદર લાગી રહ્યો છે. 2 શેડ્સ ગ્રીન અને પિંક, વાવ. એના નાના નાના બેબીઝ પર આવી રહ્યા છે. જુઓ કેટલો સરસ લાગે છે. આ પણ કમ્પ્લીટ ઇન્ડોર પ્લાન્ટ છે. સૂર્યપ્રકાશ 1/2 કલાક આવે તો ચાલે છે અને બહુ સુંદર રીતે આપણે ડેવલપ કરી શકીએ છીએ. કોઈ ખાસ કેરની જરૂર નથી હોતી. જુઓ કેટલો સુંદર લાગી રહ્યો છે. હા, આ પ્લાન્ટ છે સ્પાઈડર પ્લાન્ટ. યસ, બહુ સરસ લાગે છે. જ્યારે આખો ભરાઈ જશે ત્યારે બહુ સરસ લાગશે. આની પણ ખાસ કેરની જરૂર નથી, સૂર્યપ્રકાશની જરૂર નથી. તમે તમારો શોખ આરામથી બાલ્કની ન હોય તો બી નાના નાના પ્લાન્ટ લગાવી ગ્રીનરી લાવી શકો છો. અચ્છા, આ અજમો છે. અજમો પ્લાન્ટ જે આપણા ગુજરાતી લોકો ઘણી અલગ અલગ રીતે આનો ઉપયોગ કરી શકે છે. હર્બમાં પણ યુઝ થાય છે અને ઘણી વાનગીઓ પણ બનાવે છે ગુજરાતી લોકો. એની બાજુમાં જ મેં એડ કર્યો છે, જુઓ ડેવલિશ બેકબોન, ડેવલિશ બેકબોન એના પ્લાન્ટ. જુઓ ગ્રીન અને વ્હાઈટ કેટલા સરસ લાગે છે. સુંદર પ્લાન્ટ, બહુ જ ફાઇન લાગે છે. એ જ્યારે આખું જ કુંડું ભરાઈ જશે ત્યારે બહુ સરસ લાગશે. તમે પણ આ ઘરે સરસ રીતે ઉગાડી શકો છો. એના પછી પ્લાન્ટ છે મનીવેલ. આખા ગુજરાતમાં અથવા તો ઓલ ઓવર ઇન્ડિયામાં, આઉટ ઓફ કન્ટ્રીમાં આ પ્લાન્ટ બધાનો ફેવરિટ છે. અમે હમણાં જ શિફ્ટ થયા હોવાથી થોડો પહેલાં જ પ્લાન્ટ નાખેલો,
પણ ધીમે ધીમે ડેવલપ થશે ત્યારે બહુ સરસ લાગશે. આને પણ કોઈ ખાસ કેરની જરૂર નથી. બીજો છે ક્રોટન, બહુ સુંદર લાગી રહ્યો છે ક્રોટન પ્લાન્ટ. એ પણ એમાં પણ નાના નાના બેબીસ આવી રહ્યા છે ગ્રીન, અને કલર્સ ને બધું બહુ જ ફાઇન લાગે છે. આ અલવ્યા પ્લાન્ટ છે, ડાન્સ કરી રહ્યા છે સુંદર રીતે. આને પણ કોઈ ખાસ કેરની જરૂર નથી. આ એસેસરીઝ જે મેં જાતે બનાવેલા મશરૂમ, બહુ સુંદર લાગી રહ્યું છે આ પ્લાન્ટ પણ. અરેકા પામ બહુ સુંદર, અતિ સુંદર લાગી રહ્યો છે. અચ્છા, આ રૂકમણી પ્લાન્ટ, કોઈ કેરની જરૂર નથી, બહુ સુંદર રીતે ડેવલપ થઈ રહ્યો છે. ફ્લાવર્સ પણ આવી રહ્યા છે સુંદર મજાના, સ્મોલ સ્મોલ બી ફ્લાવર્સ છે એમાં. અચ્છા, આ એક ઝેડ પ્લાન્ટ છે, જે ઝેડ પ્લાન્ટ હું ઘણા વખત પહેલાં લાવેલી પણ એ ઉગ્યો નહોતો બરોબર, અથવા તો ડેવલપ ના થઈ શક્યો. એની જાતે ફરીથી નવા જ પ્લાન્ટ એમાંથી આવ્યા છે જે સારા લાગી રહ્યા છે. તિલક તુલસી કહેવાય, જે સારું લાગે છે આપણા ગાર્ડનમાં, કોઈ તો બહુ સારું લાગે. હા, એક આ સ્નેક પ્લાન્ટ જે ઓક્સિજન લેવલ બહુ સારું આપે છે, સ્નેક પ્લાન્ટ ક્લોરિયસ ક્લોરિસ. અચ્છા, એમાં બી થોડું વેરિએશન કર્યું છે, ક્લોરિસમાં થોડું વેરિએશન કર્યું છે. નીચે મેં અપરાજિતાની વેલ મૂકી છે, એ જ્યારે બહુ મોટી થશે અને નીચે થોડી શેડ કરશે ત્યારે બહુ સારું લાગશે. આ તમને ગમ્યું હશે. બીજું, અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે તો ચોમાસામાં અત્યારે કોલમ તમે કટિંગ લગાવી શકો. આ કરણના કટિંગ છે, એમાં જ જાતે નાના નાના આવવાના શરૂ થઈ ગયા છે પાન છે. કેટલા સુંદર લાગી રહ્યા છે ગ્રીન કલરથી. તમારી બાલ્કની બહુ સુંદર રીતે સજાવી શકો છો. અપરાજિતા પ્લાન્ટનું જ આ રીતે મેં એક બંચ જેવું કર્યું છે, એને વેલ તરીકે પણ ઉગાડી શકાય. પણ ઓલરેડી જ્યાં સૂર્યપ્રકાશ અને જગ્યાનો અભાવ હોય ત્યાં તમે આરામથી આ નાના નાના પ્લાન્ટ લગાડી અને ફૂલ લાવી શકો છો. તુલસીનો પ્લાન્ટ નાના આવા, આ નાના નાના પ્લાન્ટ છે તુલસીનો પ્લાન્ટ, નાના પોટમાં પણ સર્વાઈવ કરી રહ્યો છે આરામથી. આઈ હોપ તમને બધાને મારો વિડીયો ગમ્યો હશે. ઓછા સમયમાં બિલકુલ કેર એકદમ ઓછી લેવાની, પાણી ઓછું જોઈએ, સૂર્યપ્રકાશ ઓછો હોય તો પણ તમે તમારો ગાર્ડનિંગનો શોખ પૂરો કરી શકો છો ઓછી જગ્યામાં. આઈ હોપ તમને મારો વિડીયો ગમ્યો હશે, તો શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરવાનું બિલકુલ ના ભૂલશો. થેન્ક યુ વેરી મચ.